જૂનાગઢના વેસાણ નજીક આવે સુપ્રસિદ્ધ ધામ એવા પરધામ ખાતે અષાઢી બીજના મેળાની 1 જુલાઈ બીજની ધામધૂમ પૂર્વ ઉજવણી થશે, જેની તૈયારી પૂર્ણતાને આ રહી। तो जूनागढ़ जिला बैसाण नजीक आवेल प्रसिद्ध धाम एवं परबधाम खाते 1 जुलाई धामधूम पूर्वक उजवणी थशे, जेमां 10 लाख जेवी मानव मेदनी उमर छे तेवो अंदाज छे। जेना माटे परबधामना महंत पूज्य करसनदास बाबू द्वारा आवता मेहमानोनी संपूर्ण तैयारी करी देवामां आवी छे, जेना माटे 10,000 जेटला स्वयंसेवको 2 दिवस सेवा आपशे, जेमां साधु संतो माटे अलग अलग व्यवस्था करवामां आवी छे अने भोजन माटे 3,000 काउंटर उभा करवामां आवे छे अने અષાઢી બીજના पावन दिवसे परंपरागत रीते उजवणी करवामां आवशे, जेमां तारीख 1 जुलाई ना रोज सवारे 7:30 कलाके परबधामना महंत करसनदास बाबूना हस्ते ध्वजारोहण बाद मेळाने खुल्लो मूकवामां आवशे, जे 30 जून थी शुरू थई जशे, जेमां आरती पूजा तेमज नामी कलाकारों द्वारा संतवाणी लोक डायरो तेमज मेड़ा मां मोटा चकदोर तेमज मौतनो कूवो जीवी मोटी डाइट जीवी व्यवस्थाओं करवामां आवी छे। आ तके तमाम जाहेर जनता ने परबधाम वती आमंत्रण पाठवामां आव्युं छे। आ वखत वधारे मानव मेदनी उमटी पड़शे तेवुं तारण छे, कारण के 2 वर्षथी कोरोनाने कारणे उजवणी थई नथी, एटला माटे लोको भाविको मन मूकी मेळानी मजा माणशे, जे અષાઢી બીજના મેળાની तमाम तैयारी पूर्णताना आरे छे। आचार्य परबधाम शास्त्री પ્રવીણભાઈ જોશી અત્રે આપને જણાવવા માગું છું કે દેશાણ નજીક આવેલા ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ એટલે કે પરબધામ, એના ખાતે આગામી તારીખ 1 જુલાઈના રોજ અષાઢી બીજના પાવન દિવસે પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। અને દર વર્ષે ઉજવાતો આ મહામહોત્સવ, જોકે આમ તો દર વર્ષે ઉજવાય છે, પણ 2 વર્ષથી આ કોરોનાને લીધે ઉજવણી ન થવાથી આ વખતે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવામાં આવે છે। પૂજ્ય બાપુના પૂજ્ય મહંત શ્રી કૃષ્ણદાસ બાપુના હસ્તે તારીખ 1 જુલાઈના રોજ સવારે 7:30 કલાકે આ મેળાનું ધ્વજારોહણ કરીને મેળાનો ખુલ્લો મૂકવામાં આવશે। ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ યજ્ઞ અને પર્જન યજ્ઞ કરવામાં આવશે। અસંખ્ય સાધુ સંતો વધારશે, મહાનુભાવો વધારશે, અને બીજું સંત દર્શન ભોજન ભજનનો ત્રિવેણી સંગમ રાખવામાં આવશે। 1 લાખ ભાવિકો એકસાથે બેસીને ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 10,000થી વધારે સ્વયંસેવકો 2 દિવસ સુધી ઉપસ્થિત રહીને સેવા આપશે। બીજું કે પંગતમાં 1 લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાદ્ય સામગ્રી લઈ જવા અને લઈ આવવા માટે લગભગ 100-150 ટ્રેક્ટરનું આયોજન કરવામાં આવ્યું છે, અને પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ, ભાત, સંભારો વગેરે પીરસવામાં આવશે। અષાઢી બીજે સ્વયંભૂ લોકમેળો યોજાશે, આમાં દેવદાસ બાપુને અમરમાની યાદીમાં આ સમાધિ દિવસનું સમાધિ પૂજન થશે પૂજ્ય બાપુના હસ્તે, અને ત્યાર પછી સ્વયંભૂ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવશે। આ વર્ષે 2 વર્ષથી આ કોરોનાને કારણે કોઈ પણ ઉત્સવો અમારે હતા નહીં, પણ આ વર્ષે ખાસ કરીને આ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે અસંખ્ય માનવ મેદની ઉમટી પડશે એવું અમારું માનવું છે। અસ્તુ સદ્દેવીદાસ અમર દેવીદાસ। રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, લાઈવ 24 ન્યૂઝ, જૂનાગઢ।